મહત્વના સમાચાર મળી રહ્યા છે. જે ઘડીઓની રાહ જોવાઈ રહી હતી તે ઘડી આવી પહોંચી છે. દેશનો અને દુનિયાનો સૌથી મોટો પેલેસ લક્ષ્મીવિલાસ વડોદરામાં આવેલું છે અને ત્યાં અત્યારે બંને વડાપ્રધાન પહોંચી ચૂક્યા છે. લક્ષ્મીવિલાસ પેલેસના આ દ્રશ્યો છે જ્યાં બંને વડાપ્રધાને પેલેસની મુલાકાત લીધી છે. અહીંયા જ લંચનું આયોજન જ્યારે કરવામાં આવ્યું છે. આ પેલેસની વિશેષ ખાસિયતો છે, સૌથી મોટો પેલેસ છે, તેની અંદર અનેક રૂમ છે અને આ સાથે જ તેની અંદર એન્ટિક વસ્તુઓ પણ એ જ પ્રકારે છે. દેશ વિદેશમાંથી અહીંયા વસ્તુઓ શણગારવામાં આવી છે. તેનો શણગાર, સાજ, તે અનેક બાબતને લઈને આ પેલેસ ખૂબ જ પ્રચલિત પણ છે. આજરોજ વડાપ્રધાન અને સાથે જ સ્પેનના વડાપ્રધાનની વડોદરાની મુલાકાત, જ્યાં એરક્રાફ્ટનું તેમણે ઉદઘાટન કર્યું અને આ સાથે જ ત્યારબાદ હવે લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે બંને વડાપ્રધાનની મુલાકાત છે. અહીંયા તેઓ કરોડોના એમઓયુ કરશે. દ્વિપક્ષીય બેઠકનું પણ આયોજન અહીંયા કરવામાં આવ્યું છે. આ સાથે જ લંચનું આયોજન પણ આ જ પેલેસની અંદર કરવામાં આવ્યું છે. 1500 ઉદ્યોગપતિઓ પણ લંચમાં તેમની સાથે રહેશે. ઉપરના ફ્લોર પર બંને વડાપ્રધાન લંચ લેશે અને નીચેના ફ્લોર પર તમામ ઉદ્યોગપતિઓ મહેમાનો માટે લંચની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંયા લંચની અંદર પણ અલગ અલગ મેન્યુ રાખવામાં આવ્યા છે. ગુજરાતની પ્રસિદ્ધ વાનગીઓ લંચની અંદર આરોગવામાં આવશે. આ સિવાય સ્પેનની પણ વાનગીઓ લંચની અંદર રહેશે, જેથી કરીને આ ખાસ યાદગાર પળો સ્પેનના વડાપ્રધાન માટે પણ રહેશે. 1880નો આ પેલેસ જે કારીગરીનો એક ઉત્તમ નમૂનો છે અને અત્યાર સુધી આ પેલેસને લઈને અનેક ચર્ચાઓ થઈ છે અને અનેક લોકો મુલાકાતે પણ રોજબરોજ આવતા હોય છે, ત્યારે આજરોજ નવોઢાની જેમ આ પેલેસને સાજ શણગાર કરવામાં આવ્યો છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, વિદેશ મંત્રી એસ જયશંકર પણ આ પેલેસની અંદર પહોંચ્યા છે. મહાનુભાવો સાથે લંચનું આયોજન કરવામાં આવ્યું છે અને અહીંયાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમરેલી જવા રવાના થશે. તે પહેલા લંચને લઈને જે આયોજન કરવામાં આવ્યું છે તેમાં પણ તૈયારીની આખરી ઓપ આપવામાં આવ્યો છે. લક્ષ્મીવિલાસ પેલેસની અંદર બંને નેતાઓની આ મુલાકાત ખાસ એટલા માટે પણ બની રહેવાની છે કે જ્યાં અહીંયા દરબારગઢ છે તેની અંદર બંને નેતાઓની દ્વિપક્ષીય બેઠક થશે. અનેક કરારો પર હસ્તાક્ષર કરવામાં આવશે, એમઓયુ થશે અને તેને લઈને બંને દેશના વિકાસને એક નવી ઉર્જા, એક નવી મજબૂતાઈ સંબંધોને પણ મળશે, જેથી કરીને આ પેલેસ આ યાદગાર ક્ષણનું સાક્ષી બની રહેશે. લક્ષ્મીવિલાસ પેલેસની અંદર અત્યારે બંને મહાનુભાવો જ્યારે ઉપસ્થિત થયા છે ત્યારે પેલેસની મુલાકાત પણ લેવામાં આવી રહી છે. સ્પેનના વડાપ્રધાન તરફથી પેલેસની ભવ્યતા પણ જોવામાં આવી રહી છે કે ભવ્યાથી ભવ્ય પેલેસ જ્યારે દુનિયાની કારીગરીનો એક ઉત્તમ નમૂનો છે. ન માત્ર દેશની અંદર તે સૌથી મોટો પેલેસ છે, આખા જ દુનિયાની અંદર તે સૌથી મોટો પેલેસ છે, ત્યારે આ પેલેસની જે કામગીરી છે તેને લઈને પણ અત્યારે જોવા નિહાળવામાં આવી રહ્યું છે. સંવાદદાતા કૃણાલ જોડાયા છે. કૃણાલ, પેલેસની અંદર બંને વડાપ્રધાનોનું આગમન થઈ ચૂક્યું છે, પેલેસની અંદર લંચનું જ્યારે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે કેવી તૈયારીઓ? ફાલ્ગુની ઘણા દિવસથી વડોદરા શહેરને શણગારવામાં આવ્યું હતું અને પેલેસ ખાતે જયારે લંચનું આયોજન હતું ત્યારે પેલેસને પણ સાથ શણગારવામાં આવ્યો છે અને ટાટા એરક્રાફ્ટ પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યા બાદ પીએમ મોદી અને તેમના પીએમ પેડ્રો સાન્ચેઝ પણ હાલ લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે પહોંચ્યા છે, જ્યાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને વિદેશ મંત્રી એસ જયશંકર પણ તેમની સાથે છે. આચાર્ય દેવવ્રત પણ તેમની સાથે છે અને જે લક્ષ્મીવિલાસ પેલેસમાં જે અદભુત પૌરાણિક ચીજ વસ્તુઓ છે, તે સમયના જે હથિયારો છે, સાથે જે આલિશાન જે બાંધકામ કરવામાં આવ્યું છે તે હાલ નિહાળવામાં આવી રહ્યું છે. ત્યારબાદ ત્યાં લંચનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ ગુજરાતી વાનગીઓ પણ ત્યાં આરોગ્ય બંને પીએમ અને સાથે ત્યાં એમઓયુ કરવામાં આવશે અને દ્વિપક્ષીય મંત્રણા પણ ત્યાં થવાની છે અને ત્યારબાદ પ્રધાનમંત્રી અમરેલી ખાતે રવાના થશે. જી બિલકુલ કુણાલ, આભાર તમામ વિગતો બદલ. લક્ષ્મીવિલાસ પેલેસ જે એક ઉત્તમ કારીગરીનું નમૂનું છે, આ જ પેલેસની અંદર અત્યારે વડાપ્રધાન બંને દેશના વડાપ્રધાનની મુલાકાત.